મહીસાગરના બાલાશિનોર પોલીસ દ્વારા મધ્ય ગુજરાતમાં 18 જેટલા વિવિધ સ્થળોએ સ્મશાનની લોખંડની એંગલો તેમજ વિવિધ ચોરીઓ કરતી દેવી પૂજક ગેંગના સભ્યોની રિક્ષા સાથે અટકાયત કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે બાલાશિનોર પીઆઈ એમવી ભગોરા દ્વારા નાયબ પોલીસ કમિશન ગોધરા રેન્જ તેમજ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ પોલીસના સભ્યો સાથે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા રિક્ષામાં આવી ચોરી કરતી આ ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન મધ્ય ગુજરાતમાં 18 જેટલા સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ગેંગમાં મૂળ હોમગાર્ડમાં અગાઉ નોકરી કરતા આ રિક્ષા ડ્રાઈવર વિવિધ સ્થળોએ રેકી કરીને જાણકારી મેળવ્યા બાદ આ ટોળકી દ્વારા રિક્ષામાં હથિયારો લઈ વિવિધ સ્થળોએ જઈને ખાસ કરીને સ્મશાન ગૃહની લોખંડની એંગલો ચોરી દરમિયાન અંજામ આપતા હતા. આ દેવી પૂજક ટોળકી રાત્રિ દરમિયાન GJ075892માં નરાશ, હથોડો, પકડ વગેરે સાધનો સાથે લઈ જતા હતા ત્યારે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની સઘન પૂછપરછ કરાતા સાંઠબા, ડાકોર, લાડવેલ, બાયડ વગેરેની મળી 18 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. બાલાશિનોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા ટાઈમથી ચોરીઓનો આતંક હતો, જે બાબતે પોલીસે સઘન ચેકિંગ કરી હ્યુમન સોર્સથી માહિતી મેળવી એક મધ્ય ગુજરાતની મોટી ગેંગ પકડેલ છે, જે દેવી પૂજક અને વાઘરી સમાજની જે ગેંગ છે એ છેલ્લા ઘણા સમયથી બાલાશિનોરમાં આવીને ખૂબ ચોરીઓ કરતી હતી. એમને પકડી ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરતા કુલ 18 જેવી ગરફોડ એમણે કબૂલ કરેલ છે. અને આ ગેંગનો એક બીજો ચોરીનો એમો એવી છે કે સ્મશાનમાં જે લોખંડ હોય એ પણ ચોરતા હોય છે, એ પણ એમણે 23 જેવી ચોરીઓ કોઈ કબૂલાત કરેલ છે, લોખંડ ચોરી અને વેચી દેતા હોય છે. એમની હજી ડિટેલમાં પૂછપરછ ચાલુ છે. આ મોટી ગેંગ છે ને હજી એ ઘણા ગુના આગળ નીકળે એવા છે. સાહેબ, જિલ્લાના કેટલી એવી ચોરી કરી છે ટોટલ? આપણા જિલ્લામાંથી હજી 13 જેવી ચોરીની એમણે કબૂલાત કરી છે, હજી પૂછપરછ એમની ચાલુ છે. સાહેબ, આ ગેંગ ક્યાંની છે? આંતરસુબા ખેડા જિલ્લાની. અમીન કોઠારીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સંતરામપુર, મહીસાગર.